તેઓ શ્રી 1981માં પરમ પૂજ્ય સ્વામીશ્રીના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી. આપણને સૌને ખ્યાલ છે કે તેઓ શ્રી ખૂબ સારા લેખક છે, ચિંતક છે, વિચારક છે, તેમજ સારા વક્તા અને પ્રવક્તા છે. સંસ્થા લેવલના ઘણા બધા સમયોમાં આપણે તેઓશ્રીને પ્રવક્તા તરીકેની સેવા કરતા પણ જોયા છે. પોતે સ્વામિનારાયણ પ્રકાશમાં સંપાદક તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે અને આપણને અવારનવાર ખૂબ જ સારા આ બધા લેખોનો લાભ પણ પ્રાપ્ત થતો હોય છે. આપણી સંસ્થાની ખૂબ જ પ્રચલિત એવા બે પુસ્તકો જીણે ગુણે રીજિયા ગિરધારી તેમજ યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ એ પુસ્તકમાં પણ તેઓશ્રીની ખૂબ અનન્ય સેવા રહેલી છે. સાથે સાથે અન્ય પુસ્તકોમાં પણ તેમની સેવાઓ છે. ગાંધીનગર અક્ષરધામ તેમજ દિલ્હી અક્ષરધામના નિર્માણ કાર્યમાં પણ તેઓનું અમૂલ્ય પ્રદાન રહેલું છે. તેવા પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી આજે આપણી રવિસભામાં ઉપસ્થિત છે. આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીને વિનંતી કરીએ કે પ્રાપ્તિ, પ્રતીતિ અને પ્રવર્તન એ વિષય ઉપર આપણને પ્રવચનનો લાભ આપે પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં દામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવ વંદનાત્. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજની સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિશે ટોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોત્યું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, જે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે.
તેમ ટાઢ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે પણ તરી જાય પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વાહણનું કામ પડે છે માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી આ વચનામૃત ગરડા પ્રથમનું 61મું વચનામૃત છે સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં એક અદ્ભુત સંદેશ આપે છે મુક્તાનંદ સ્વામી એક મહાન અંતરદૃષ્ટિવાળા સંત છે એટલે મહારાજને પ્રથમ પ્રશ્ન એવો પૂછે છે કે અમારી ધીરજ કેમ ડગે નહીં કેવી રીતે અમારી ધીરજ બરકરાર રહે સ્વાભાવિક છે કે કામ ક્રોધ લોભ ભય આવું બધું જ્યારે આવી જાય છે અને આવેગ આવે છે ત્યારે આપણે ધીરજ ગુમાવી બેસીએ છીએ મુક્તાનંદ સ્વામી હંમેશા રૂટ કોઝ ઉપર જાય છે ઘણા માણસો એમ કહેતા હોય છે કે આને ધીરજ રહેતી નથી તો એ તો કેવું બહુ સહેલું છે પણ ધીરજ રહેતી નથી તેનું રૂટ કોઝ કયું છે તેનું મૂળ કારણ કયું છે મુક્તાનંદ સ્વામી મૂળ કારણ મહારાજ આગળ રજૂ કરે છે અને એ કારણને કેવી રીતે દૂર કરી શકાય એવી ભગવાન પાસે માંગણી કરે છે કે અમને આપ એનું કારણ સમજાવો અને એ કેવી રીતે અમે દૂર કરી શકીએ માર્ગ બતાવો સ્વામિનારાયણ ભગવાન તેમના ઉત્તરમાં આત્મનિષ્ઠાની વાત કરે છે પણ સ્વામિનારાયણ ભગવાન અને એમના પરમહંસોની એક મહાન વિશેષતા કોઈ હોય તો તે એ છે કે એમણે કોઈ વસ્તુને ક્યારેય અંતિમ માની લીધી નથી હંમેશા કોઈ એક સવાલ તેમણે પૂછ્યો તો એ સવાલની પાછળ બીજો કોઈ સવાલ એમની પાસે હોય જ કે જેથી આગળના એના પ્રશ્નો હોય એ પ્રશ્નોનું પણ સમાધાન માગી શકાય એટલે બ્રહ્માનંદ સ્વામી તરત જ પ્રશ્ન પૂછ્યો સ્વામિનારાયણ ભગવાનને કે આત્મનિષ્ઠા હોય તે તો સ્વાભાવિક છે આપણને બધાને ખબર છે કે આ દેહ અને આત્મા બે અનંત બહુ બહુથી જન્મ જન્મથી જુદા જ આવ્યા છે પણ તેમ છતાં આ મૃત્યુ સમય જરા વધારે અઘરી બાબત છે બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે આ મૃત્યુ સમયે આત્મનિષ્ઠા કેટલી સહાય કરે છે સ્વામિનારાયણ ભગવાનનો ઉત્તર પણ કોઈને કલ્પના ન આવે તેવો અદ્ભુત આપે છે મૃત્યુ એક એવી બાબત છે કે જે યુગોથી એક અકળ બાબત બની રહી છે વૈદિક સમયથી લઈને આજ સુધી મૃત્યુ પર અનેક ચિંતનો થયા છે મૃત્યુ પર અનેક વિચારો કરવામાં આવ્યા છે અને એમાંથી એક મહત્વનો વિચાર એમાંથી બહાર આવ્યો તો તે એ છે કે મૃત્યુ અવશ્યમ ભાવી છે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી ગમે તેઓ મહાન માંધાતા હોય કેટલીક બાબતો એવી છે કે જે બધાને સમપણે લાગુ પડતી નથી દાખલા તરીકે આપણે સામાન્ય માણસ તરીકે રોડ ઉપર જઈએ છીએ પણ આપણી શી સુરક્ષા પણ બરાક ઓબામાને ઘણી મહાન સુરક્ષા પ્રાપ્ત થાય છે એવી સુરક્ષા આપણને બધાને પ્રાપ્ત નથી થતી કેટલાક પ્રકારના ખોરાક કેટલાક પ્રકારની સુવિધાઓ એ અમુક લોકોને હોય છે બધાને એવા પ્રકારના ખોરાક કે એવા પ્રકારની સુવિધાઓ નથી હોતી પણ એ જે અસમાનતા છે ભલે એક બાજુ રહી પરંતુ કેટલીક બાબતો સમાન છે
એ બરાક ઓબામાને પણ લાગુ પડે, ગુજરાતના મુખ્યમંત્રી ને ભારતના વડાપ્રધાનને પણ લાગુ પડે, અબજોપતિને પણ લાગુ પડે, રોડપતિને પણ લાગુ પડે, ખેડૂતને પણ લાગુ પડે, સાધુને પણ લાગુ પડે, ગૃહસ્થને પણ લાગુ પડે. એવી જે કેટલીક બાબતો છે એમાંની એક બાબત મોત મૃત્યુ છે. અને આ મૃત્યુ એક એવી બાબત છે જે ભલ ભલાને કંપાવે છે. કોઈને ઉગારે મને કાળથી તેને સોંપવું આશીષજી. નિષ્ફળાનંદ સ્વામીનું કીર્તન અનેક લોકોના ચિત્કારમાંથી પ્રગટ્યું છે. બ્રિટનની મહારાણી વિક્ટોરિયા પહેલી, બ્રિટનની મહારાણી વિક્ટોરિયાને કોઈકે એમ કહ્યું કે મહારાણી બા, આપ જે બીમારી ગ્રહણ કરીને બેઠા છો એ બીમારીનો ઈલાજ હવે શક્ય નથી. એટલે મહારાણીએ કહ્યું કે દુનિયાનો કોઈ પણ વૈદ્ય બોલાવો, દુનિયાનો કોઈ પણ મોટો ડોક્ટર બોલાવો, કેમ મારો ઈલાજ શક્ય ન બને? અને એવા કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડોક્ટરને બોલાવીને મહારાણી સમક્ષ પેશ કરવામાં આવ્યા. ડોક્ટરે મહારાણી બાને તપાસ્યા અને એમણે એક જ કહ્યું કે મહારાણી બા, હવે જીવન બહુ ઓછું રહ્યું છે. એટલે એમને કહ્યું કે તમે જરા વિસ્તારથી મને વાત કરો, કેવા શું માગો છો? એટલે પેલા એ કહ્યું કે હવે આપણી પાસે બહુ તો એકાદ અઠવાડિયાનું જીવન છે, વધારે લાંબુ જીવી શકાય તેમ નથી. ઇતિહાસ એમ કહે છે કે મહારાણીમાં એટલા બધા અસ્વસ્થ થઈ ગયા, એટલા બધા આકુળ વ્યાકુળ થઈ ગયા કે એમણે મોટેથી બૂમો પાડવા માંડી ગાંડા માણસની જેમ, કે કોઈ મારું આ ગ્રેટ બ્રિટિશ સામ્રાજ્ય લઈ જાઓ, કોઈ મારું ગ્રેટ બ્રિટિશ સૈન્ય લઈ જાઓ, કોઈ મારી તમામ સંપત્તિ, મારો ખજાનો લઈ જાઓ, જેને જે જોઈએ તે લઈ જાઓ, પણ મને કોઈક આ મૃત્યુ થકી ઉગારો. અને એમ કહેવાય છે કે માથું પછાડી પછાડીને મહારાણી મૃત્યુ પામ્યા હતા. કાળ ભગ ભલાને કંપાવે છે. સમ્રાટ સિકંદરને પણ કાળ કંપાવતો હતો. એક ભારતીય મહારાજાનો પ્રસિદ્ધ ઉદાહરણ છે, પણ ભારતીય મહારાજાનું ઉદાહરણ કોઈકે હિટલરના નામે પણ કહ્યું છે. એક મહારાજાને પોતાના જીવનની આયુષ્ય રેખા કેટલી છે તે જાણવામાં બહુ રસ હતો. એટલે એ મહારાજા જ્યોતિષીને બોલાવે ને જ્યોતિષીને એમ પૂછે, મારું જીવન કેટલું લાંબુ છે તું મને કહી દે. અને જ્યોતિષી પ્રામાણિકપણે એમ કે તમારું જીવન તો આટલા વર્ષે પૂર્ણ થવાનું છે. એટલે મહારાજા એમને સજા આપે મોતની. મને તું મરવાની વાત કરે છે? પેલા તને મારી નાખો. એક પછી એક બધાને મારી નાખે. એક જ્યોતિષી આવ્યો છેલ્લે મહારાજાને સમક્ષ, એને ઉપસ્થિત કરવામાં આવ્યો. મહારાજે કહ્યું કે ચાલ, મારી હથેળીની આ રેખાઓ જેને દોસ્ત બોલ, મારું જીવન કેટલું છે. જ્યોતિષી બુદ્ધિશાળી હતો, એને એક જ વાત કરી કે મહારાજા ઉભારો. પોતાનો જમણો હાથ કાઢ્યો, મહારાજાનો જમણો હાથ આમ મૂક્યો, આમ જોયે વારે વારે એક પછી એક હાથમાં દ્રષ્ટિ કર્યા કરે. મહારાજે કહ્યું, અરે મેં તને મારો હાથ જોવા બોલાવ્યો છે, તારો હાથ જોવા નથી બોલાવ્યો બ્રાહ્મણ. એ તો વાત બરાબર છે, પણ આ તો મારે જરા આપને એક વાત કહેવી છે, આપ મારા કરતા બહુ જ ભાગ્યશાળી છો. કે કેમ? કે મારું મૃત્યુ જ્યારે થશે ને ત્યાર પછી બરાબર અડધા કલાકે તમારું મૃત્યુ લખેલું છે. મહારાજે કહ્યું કે આ માણસને મેક્સિમમ જીવાડવાને કંઈ થવું ન જોઈએ, રક્ષા આપવામાં આવી. તો આવી રીતે માણસ ગમે તેટલો મોટો સત્તાધીશ હોય પણ મૃત્યુ થકી તો ભલ ભલા કાપે છે. અને એ મૃત્યુથી બચવા માટે કેટલા જાત જાતના ઈલાજો કરવામાં આવે છે. નાગાર્જુન નામનો પ્રસિદ્ધ ભારતીય રસાયણ શાસ્ત્રી, તમે દિલ્હી અક્ષરધામમાં બોટ રાઇડમાં ગયા હો તો બોટ રાઇડમાં ત્યાં નાગાર્જુનને પેશ કરવામાં આવ્યો છે, એની રસાયણની લેબોરેટરી. હી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ મેટલર્જિસ્ટ એન્ડ આલ્કેમિસ્ટ. નાગાર્જુન ઈસવીસન પૂર્વે 250 ઉપરના ક્યારેય પણ વર્ષોમાં થયેલો છે. એ નાગાર્જુન બૌદ્ધ રાજા હતો.
કેટલો એ સમર્થ, એક સંજીવની વિદ્યાનો જાણકાર હતો કે એને પોતે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કરી લીધું હતું. અમારે શાહીબાગ મંદિરમાં પણ અમદાવાદમાં ગુણવંતભાઈ દાણીએ સંજીવની વિદ્યા ઉપર બહુ પ્રયોગ કર્યો હતો. મને બરાબર યાદ છે કે ગુણવંતભાઈ દાણી સંજીવની વિદ્યા નાગાર્જુનના પુસ્તકોના આધારે પ્રાપ્ત કરવા માટે નાના 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 કસદળીના એવા સુંદર મજાના એવા બધા પાત્રો લઈ અને એમાં બધા પ્રયોગો કરતા હતા. અને એક વખત પરમ પૂજ્ય સ્વામી બાપાને એમની રૂમમાં ખાસ પધરામણી લઈ ગયા હતા કે બાપા જો હું આ સંજીવની વિદ્યા મેળવી રહ્યો છું, નાગાર્જુન વાળી સંજીવની વિદ્યા, અને જો મળી ગયો તો કોઈ સાધુ ક્યારેય બીમાર જ નહીં પડે. અને બાપા પછી તમે 1000 વર્ષ રહેશો. અને પછી એ એટલું બધું બાપા હસ્યા, એ સાંભળીને એટલું બધું હસ્યા, આશીર્વાદ આપ્યા ગુણવંતભાઈ દાણીને. પણ સંજીવની વિદ્યા આપણા હાથમાં આવે પેલા ગુણવંતભાઈ દાણી તો અક્ષરધામમાં જતા રહ્યા. એટલે હવે કોઈ પછી પાછા પાછળથી પૂછવા નહીં આવતા પછી શું થયું. પણ એ નાગાર્જુને સંજીવની વિદ્યાનો જાણકાર હતો, એને એવું ઔષધ બનાવ્યું હતું ને એને પોતે એ ઔષધ લઈ લીધું હતું. એને ક્યારેય મૃત્યુ આવી શકે તેમ હતું નહીં. એક વખત નાગાર્જુન એના મહેલની અંદર અગાસીમાં પૂર્ણિમાનો ચંદન નિરખતો પ્રસન્ન વદને બેઠો હતો અને તે સમયે અચાનક જ એની ડોક ઉપર કોઈ તલવારનો પ્રહાર કર્યો, પણ તલવાર તો ખડી ગઈને ઉછળીને પાછી પડી. નાગાર્જુનને થયું કે મારા મહેલની અંદર, મારા ઘરની અંદર, મારા આ છેક ઉપરના અંગત ખંડની અંદર એવું તે કોણ છે જેણે મને પાછળથી તલવારનો પ્રહાર કર્યો? પાછળ વળીને જોયું તો એને પોતાનો પુત્ર જોયો. નાગાર્જુનને બહુ લાગી આવ્યું, બાપ બેટા ઉપર તલવારનો ધાર કરે. એને પૂછ્યું કે બેટા ઉભો રહેલો દીકરો તો ત્યાં કાપતો તો થરથર, તું કાપવાનું રહેવા દે, પણ હું તને પહેલા એક વાત કહી દઉં કે મેં સંજીવની વિદ્યા પ્રાપ્ત કરેલી છે. સંજીવની એ વિદ્યાથી બનાવેલું જે રસાયણ છે મેં પી લીધું છે, તું મને ક્યારે મારી નહીં શકે. તું તો નહીં પણ દુનિયાની કોઈ તાકાત મને મારી નહીં શકે. મારે તને પૂછવું છે, તારે મને મારવાની જરૂર કેમ પડી દીકરા? મારા ઉપર પ્રહાર કરવાની તને ઈચ્છા કેમ થઈ? એણે કહ્યું કે પિતાજી, ઝાડ પડે તો જગ્યા થાય, તમે મરો તો મને રાજગાદી મળે ને. તમે મરતા નથી, મને રાજગાદી મળતી નથી. ઓ, રાજગાદી તારે જોઈએ છે? એના માટે તે મારા પર પ્રહાર કર્યો? તે મને કીધું હતું સામેથી તને આપત. પણ તે દિવસે નાગાર્જુને વિચાર આવ્યો કે આ સંજીવની વિદ્યામાં કોઈ સાર નથી, અમર રહેવામાં કોઈ મજા નથી, આના કરતા મૃત્યુ સમયે પામી જવું તે બહુ સારી બાબત છે. નાગાર્જુન અને દીકરાને કહ્યું, દીકરા જેવી રીતે હું સંજીવની વિદ્યા જાણું છું એવું બીજું રસાયણ પણ બનાવી જાણું છું, એ રસાયણ હું લઉં તો મૃત્યુ પામું, એટલે તારે મને મારવાની જરૂર નહીં પડે, હું જાતે જ એ રસાયણ લઈ લઈશ ને હું જાતે મૃત્યુ પામીશ. તને આવતીકાલે રાજ્યાભિષેક પર, રાજ્યાભિષેક કરીને તને પદ પર બેસાડીને હું મૃત્યુ પામીશ, તું ચિંતા નહીં કરતો. અને એમ કહે છે કે નાગાર્જુન મૃત્યુ પામ્યા તે સાથે એ સંજીવની વિદ્યા અદ્રશ્ય થઈ ગઈ. એક રશિયન મહિલાએ વર્ષો પહેલા ડિક્લેર કર્યું હતું, કેસી થ્રી નામનું કેમિકલ શોધી રહી છું. કોઈ પણ વ્યક્તિએ કેસી થ્રી રહેશે તેને ડી જનરેશન ઓફ સેલ્સ બંધ થઈ જશે. આપણે જે જુવાની તરફથી વૃદ્ધત્વ તરફ પ્રયાસ કરીએ છીએ તો આપણને ગમતું નથી, આપણે વાળ ઘોળાવામાંથી કાળા કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઘણા લોકો અમને સંતોને કહે છે, સ્વામી તમે કઈ વાપરો ને આવું થોડું. ગમતમાં અમે તો કહીએ છીએ કે ભાઈ આ વાળ આને તમે ધોળાકો છો, અમે તો આને સિલ્વર હેર કહીએ છીએ, અને કેટલી મહેનત કરી ત્યારે ધોળા થયા છે, એમનું ધોળા થયા નથી. આ તો અનુભવનું અહીંયા સિલ્વર ભેગું થયું છે, આ તો અનુભવના ધોળાપણું છે આ તો. પણ લોકોને એમ થાય છે કે હું કેવી રીતે વધારે ને વધારે જુવાન દેખાવો, પણ કોઈ ગમે તેટલો પ્રયાસ કરે વૃદ્ધત્વ ને વૃદ્ધત્વ પછી જીવનનો અંત નિશ્ચિત છે. પેલી મહિલાએ એ પ્રયાસ કર્યો, એણે વિજ્ઞાનના મોટા મોટા ધુરંધરોને ત્યાં રશિયાની રાજધાની મોસ્કોમાં એકત્રિત કર્યા અને બધાને એક પ્રયોગ માટે નિમંત્રિત કર્યા. એને કહ્યું, હું આ બધાને કહું છું, જો આ કેસી થ્રી નામનું આ રસાયણ એ માણસ માત્રને અમર બનાવી દે છે, પણ એને જે દિવસે પ્રયોગ કરવાનો તો કોણ જાણે કેમ એને આગલા દિવસે જ મૃત્યુ પામ્યું.
રહસ્ય કાયમ માટે અકળ રહી ગયું. શું હતું કે સ્ત્રી ખબર ન પડી. ઇન ધ સર્ચ ઓફ સિક્રેટ ઇન્ડિયા નામનું પુસ્તક લખનાર પ્રસિદ્ધ બ્રિટિશ લેખક ભારતમાં ચારે બાજુ ફરતા હતા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સમાચાર વાંચ્યા કે કલકત્તામાં એક ઝહેરીલે બાબા છે. ઝહેરીલે બાબા એવા મહાત્મા છે કે એ મહાત્મા જાહેરમાં પોટેશિયમ સાયનાઇડ નો પ્રયોગ કરશે, જાહેરમાં પોટેશિયમ સાયનાઇડ ખાય છે અને કલકત્તાની પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં જેમણે પોટેશિયમ સાયનાઇડ લેબોરેટરીમાં પ્રયોગ કરીને પુરવાર કર્યું કે આ પોટેશિયમ સાયનાઇડ જ છે, એવા વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં એ જ પોટેશિયમ સાયનાઇડ કાતિલમાં કાતિલ ઝેર લોકો સમક્ષ ખાઈ બતાવ્યું ને કંઈ થયું નહીં. એટલે આ પોલ બ્રન્ટન એને વિચારાયો કે આ તો એક અદ્ભુત બાબત કહેવાય. એટલે પોલ બ્રન્ટન એ દોડતો દોડતો કલકત્તા પહોંચ્યો ત્યારે ખબર પડી કે ત્યાંથી બર્મા રંગૂન ગયા હતા અને રંગૂનમાં એમનો પ્રયોગ છે. અને પોલ બ્રન્ટન રંગૂન પહોંચ્યા ત્યારે ખબર પડી કે રંગૂનમાં જાહેરમાં એમણે પોટેશિયમ સાયનાઇડ ખાધું અને એ મૃત્યુ પામ્યા. કારણ કે કોણ જાણે કેમ એ કોઈ યોગની પ્રક્રિયા ભૂલી ગયા. દુનિયામાં આજ સુધીમાં કોઈ એવો માણસ નથી કે જેને અમરત્વ કાયમી પ્રાપ્ત થાય છે. ઇલાજ તો બહુ થયા પણ મૃત્યુ એ અવશ્યંભાવી છે. ગોંડલના મહારાજા હરિસિંહના પુત્ર સંગ્રામજી રાજા મૃત્યુ એ સંગ્રામજી રાજાને પણ શોક થયો હતો. સંગ્રામજી રાજાનો દીકરો પથુભા કુમાર ને એની રાણી મૃત્યુ પામ્યા ત્યારે સંગ્રામજી રાજાને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. હવે મારે જીવવાનો મતલબ નથી. તેવા સમયે એના કારભારી સરજીવન હતા એ ગુણાતીતાનંદ સ્વામીને તેડી લાવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી એમને અદ્ભુત બોધ આપ્યો. જન નૂતન માટીનો ઘડો, સ્વામી પોતે જે ઉપદેશ આપે છે એ હરિલીલામૃત ગ્રંથની અંદર દલપતરામે અદ્ભુત રીતે ગ્રંથસ્થ કર્યો છે. અરે આ તન તો માટીનો ઘડો છે, સ્વામી સંગ્રામજી રાજાને સમજાવે છે. કોઈ અમર પટ્ટો લઈ નથી આવ્યું તો રાજા તારો દીકરો ને તારી રાણી મૃત્યુ પામે એમાં તો એટલો બધો શોક શાને માટે કરે છે. સ્વામીની દલીલ બહુ તર્કબદ્ધ છે. સ્વામી જે સમજાવે છે સુંદરતાથી ગળામાં શીરો ઉતરી જાય એવી રીતે ઉતારી દે છે. સ્વામી પહેલી દલીલ કરે છે કે કોઈ માટીનો ઘડો હોય અને એમાં એક કાચી માટીનો ઘડો હોય એમાં તમે પાણી ભરો તો એમાં કેટલું પાણી ટકે. કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય. એક જ આવે ને પવન જ પાટો પલમાં ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય. કેટલી અદ્ભુત સ્પષ્ટતા છે આ પદમાં. કોઈ ગામડાના કવિએ લખેલું પદ છે. કાચી માટીનો ઘડો હોય એમાં તમે પાણી ભરો તો કોઈ પ્રોબેબિલિટીનો સિદ્ધાંત એપ્લાય કરી શકાય કે માટલું ક્યારે ફાટશે? સવારે 5 વાગે પાણી ભર્યું છે તો 6 વાગે માટલું ફાટશે, 8 વાગે ફાટશે, 11 વાગે ફાટશે, માટલું ક્યારે ફાટશે? નો પ્રોબેબિલિટી કેમ છે કે માટલું ક્યારે ફાટશે? ગમે ત્યારે ફટ અવાજ આવે ખબર પડે માટલું ફાટ્યું. એમાં કાયા એ કાચી માટીનું માટલું જ છે, ગમે ત્યારે એ માટલું ફાટવાનું છે. પ્રભાતે ફૂલડિયા ખીલે સાંજે તે કરમાશે જી. આપણો ગામડાનો હરિજન કવિ નારણદાસ લખે છે અને એને તો ઘણી બધી આ પંક્તિઓ લખી છે. એમાં આપણને બોધ આપવા કહે છે, આવ્યા ત્યારે શું લાગ્યાને શું લઈ જાવું સાથે જી. એને પંક્તિઓમાં આપણને એક વાત મૃત્યુની કરી છે. સ્વામી એ વાત આને સમજાવે છે કે કોઈ ફૂલ દુનિયાનું એવું છે પ્લાસ્ટિકનું ન હોય અને કોઈ ફૂલ એવું છે જે ખીલ્યું પછી ક્યારે કરમાય નહીં. કોઈ પણ માણસ જન્મે છે એટલે એની બર્થ ડેટ નક્કી થાય છે, પણ બર્થ ડેટ નક્કી થાય છે બર્થ ડેટ નું સર્ટિફિકેટ મળે છે પણ તેની સાથે જ એનું ડેથ સર્ટિફિકેટ પણ ઇશ્યુ થઈ જાય છે. પેલાને ખબર નથી હોતી. આ વાત નિશ્ચિત છે.
તો જે વાત નિશ્ચિંત છે એનો તમે શા માટે ખરખરો કરો છો? ગુણાધ્યાન સ્વામી અદભુત દલીલ કરતા કહે છે કે રાજા મૃત્યુનો ડર શા માટે? આ શરીર ને આત્મા બે અલગ તત્વ છે. આ શરીર ને આત્મા, તો એમાં આત્મા તો ક્યારેય મરતો નથી, શરીર તો મરવાનું જ છે, તો તને કેમ આત્મા માનતો નથી? તારો દીકરો હોય તો આત્મા. આ બહુ એક પ્રસિદ્ધ પ્રસંગ છે, હું ઘણી જગ્યાએ કહું છું કે એક પોલેન્ડની મહિલા પ્રોફેસર, એક બહુ જ ઉચ્ચ વિદુષી પોલેન્ડની, એનો દીકરો મૃત્યુ પામ્યો હતો માત્ર 7 વર્ષની ઉંમરે. એ મહિલાને આટલો બધો આઘાત લાગ્યો એટલે એ મહિલાને પણ એમ થયું કે મારે હવે જીવવું નથી, મારે મૃત્યુ પામવું છે. એના સ્વજનો એ બધા એમ કહ્યું કે આવી રીતે કંઈ બહુ શોક કરવાની જરૂર નથી, તમે બહાર નીકળો, તમે કેમ જોઈએ ફરવા જાઓ. એ મહિલા કે પણ હું કોની સાથે ફરવા જાઉં? જેની સાથે ફરવા જવાનો સંકલ્પ કરતી હતી એનો મારો પુત્ર મને અત્યંત વાલો એ મૃત્યુ પામ્યો છે. એટલે એ મહિલાને, એને પતિ તો નહોતા પણ કોઈકે પરાણે ભારતની ટિકિટ કઢાવીને ભારતમાં મોકલી આપી. કોકના મનમાં એમ આશય હતો કે ભારત ઉતરે તો ત્યાં બહુ વસ્તી જ હોય, તો એમ થાય કે ઓહો બહુ લોકો છે, મારો એક ઓછો થયો, એમાં કંઈ બહુ વસ્તીમાં ફરક પડ્યો નથી. એવા આશયથી કોકે એને ભારત મોકલી આપી. ભારતમાં એ મહિલા ઉતરી પ્રાધ્યાપિકાને, ડોક્ટરેટ થયેલી પ્રાધ્યાપિકા, એટલે ભારતમાં આવીને એણે હોટેલમાં ત્યાં ટુરિઝમ વિભાગનો સંપર્ક કર્યો, એને ઇન્ડિયાના ટુરિઝમ વિભાગના લોકો સાથે સંપર્ક કરાવી આપ્યો. પેલા ટુરિઝમ વાળાએ પૂછ્યું કે બેન તમારે ક્યાં ભારતમાં ફરવા જવું છે? એને કહ્યું ભાઈ મને કંઈ ખબર નથી, હું તો એમને ઉતરી ગઈ છું, તારે મને જ્યાં મોકલી હોય ત્યાં મોકલ, મને કંઈ ખબર નથી ક્યાં જવું જોઈએ. કે બેન રણ ઉપર જવું હોય ને ઉટિયા ઉપર આટા મારે તો રાજસ્થાન મોકલી આપો. આમ જરા હિમાલયની ઠંડીનો અનુભવ કરવો હોય તો બદ્રીનાથ કેદારનાથ એ બાજુ તમને મોકલી આપું, દરિયો ભર્યો જોવો તો દક્ષિણમાં મોકલી આપું, અને ગંગા નદી ને અમારા બનારસના ઘાટ જોવાય તો ત્યાં મોકલી આપું. તો પેલી મહિલાએ બનારસનું નામ સાંભળેલું કે મને બનારસ મોકલી આપો. બનારસ ગયા અને જેવા બહાર ઉતર્યા ત્યાં પેલા પંડાઓ ચારે બાજુ ચોપાઓ ઘેરી વળે, તો બધા ચોપાઓ ઘેરી વળ્યા કે હું તમારી સાથે હું તમને બનારસનો પરિચય કરાવું. એમાં એક ચોબો ભાંગ્યું સુધ્યો અંગ્રેજી બોલતો હતો, એ ચોબાની સાથે જરા એને યોગ્ય લાગ્યું એટલે એ ચોબાએ એને ગંગાની યાત્રા કરાવવાની શરૂ કર્યું. બનારસના બધા ઘાટ છે, ગંગામાં સરસ મજાની નૌકામાં બેસીને એક પછી ઘાટ બતાવતો જતો હતો કે અમારો દશાશ્વમેઘ ઘાટ ને હરિશ્ચંદ્ર ઘાટ ને અહલ્યાબાઈનો ઘાટ ને ફલાણો ઘાટ ને એ ઘાટ બતાવતા 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 હરિશ્ચંદ્ર ઘાટ પાસે આવ્યા ત્યારે ત્યાં બળદાઓની લાઈન જોઈ, અગ્નિ સંસ્કાર માટે ત્યાં બધા ભેગા થયા હતા. એટલે મહિલાએ પૂછ્યું કે આ શું ચાલી રહ્યું છે, આ સામે કેમ એટલા બધા માણસો આવી રીતે કંઈક બધું લઈને ભેગા થયા છે? કે બેન એ તો શબ છે, બધા મૃતદેહો છે. તો કે મૃતદેહોને એટલા બધા માણસો અહીં ભેગા લઈને ભેગા કેમ થયા છે? અરે કે એનો અંતિમ સંસ્કાર કરવા ભેગા થયા છે. લે આ લે, આ રીતે તમે અંતિમ સંસ્કાર કહો, સળગાવી દો, અમે તો દાટીએ, અમે તો કબર બનાવીએ, તમે સળગાવી દો. પંડો કહેવા માંડ્યો કે હાલો નજીક આવો, તમે બતાવો બધું. ઘણા લોકોનો આવો શોખ હોય છે, નજીક લઈ જાય, નજીક લઈ ગયા, તમે બતાવો જુઓ તમે. અને ત્યાં જઈને કહે છે જોયું આ સળગે છે કે પણ આ તમે સળગાવો છો? મારો સવાલ છે, આ જે સળગે છે તો એના અંદરથી એનું આત્માનું શું થયું? કે બેન આત્મા અને શરીર જુદા છે. નૈનમ ચિંતંતે શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, એમ શ્લોક બોલવા માંડ્યો. અરે એ તો બરાબર, પણ તો આનો આત્મા ગયો ક્યાં? તો પંડો એટલો બધો કોન્ફિડન્ટ હતો, અરે કે બેન આ તો હંસલો ઉડીને જતો રહ્યો, આ તો પાંજરું પડી રહ્યું છે, અને આ પાંજરા તો પંચતત્વમાં ભેળવી દેવાનું હોય તો કે પણ એ હંસલો ઉડીને ગયો ક્યાં? એટલે પેલો પંડો કહેવા માંડ્યો કે આ જે આત્મા ગયો તો કે બીજા શરીરમાં જતો રહ્યો, અને પછી વાસાઓથી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરો પરાણી, ભગવદ્ ગીતાના શ્લોક બોલવા માંડ્યો કે જેમ શરીર વસ્ત્ર બદલે છે તેમ આત્મા શરીર રૂપી વસ્ત્ર બદલીને એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાવેલિંગ કરે છે. ઓ
એક મિનિટ મારે સવાલ પૂછો છે પેલી મહિલાએ પંડાને કહ્યું કે મારો દીકરો 7 વર્ષનો હતો અને થોડા સમય પહેલા મૃત્યુ પામ્યો છે. તો કે હા બરાબર મૃત્યુ પામ્યો છે, તેથી શું? કે મારો એક સવાલ છે કે મારા દીકરાનો આત્મા એ અત્યારે ક્યાં ગયો હશે? કે બેન ચોખ્ખું છે, કેટલા સમય પહેલા તમારો દીકરો મૃત્યુ પામ્યો? કે મારા દીકરાને મૃત્યુ પામીને 3-1 મહિનાનો સમય થયો છે, તો એ તો કોઈક અત્યારે બીજા શરીરમાં પ્રવેશી ગયો હશે અને થોડાક સમયમાં ક્યાંક જન્મ લઈ લેશે. એટલે કે ધેટ મીન્સ કે માય સન ઇઝ નોટ ડેડ, કે નો યોર સન ઇઝ નોટ ડેડ, તમારો પુત્ર મૃત્યુ નથી પામ્યો, કોક જગ્યાએ છે. તો કે આ બધા મળતા પડ્યા છે એ બધા કોક જગ્યાએ જીવતા હશે એના આત્મા? હા, એના આત્મા કોક જગ્યાએ જીવે છે, આ તો શરીર છે. ઓ, તો મારો પુત્ર કોઈ જગ્યાએ જીવે છે એમ તમે કહો છો? હા, તમારા પુત્રનો આત્મા કોક જગ્યાએ છે જ, અને કોક જગ્યાએ હમણાં જમી પણ જશે, પણ તમને ખબર ન પડે. પેલી મહિલા પંડાને પૂછે કે આર યુ શ્યોર? તો પંડો એટલો કોન્ફિડન્ટ હતો, જાણે એને પોતે જ કોક જગ્યાએ આત્માનું મેનેજમેન્ટ કર્યું, ટ્રાવેલ કરવાનું. હા બેન પાકું, તમારો દીકરો કોક જગ્યાએ ઉતરી જ ગયો, સમજો. અહીંથી વિમાનમાં બેઠો એટલે કોક જગ્યાએ વિમાન ઉતરે, પાકું છે. અને એ મહિલાને ચપકારો થયો. દેટ મીન્સ માય સન ઇઝ લિવિંગ. હું અત્યાર સુધી એમ માનતી હતી કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે, પણ મારો દીકરો મને દેખાતો નથી, પણ કોઈ જગ્યાએ છે. હા માથી પાકું છે, આમ જ છે, કોઈ જગ્યાએ છે. એને એટલી બધી અસર થઈ ગઈ. એ મહિલાએ કીધું કે તું આ બધી વાત કરે છે શાના આધાર કરે છે? અરે માસી, અમારે ત્યાં નાનો નાનો છોકરો જાણતો હોય છે, ભગવદ્ ગીતામાં બીજા તેમાં બધું કહેલું છે. વોટ ઇઝ ભગવદ્ ગીતા? આઈ વોન્ટ ટુ લર્ન ધેટ. હાલો બજારમાંથી ખરીદી નપાવી દઉં. ભગવદ ગીતા ટ્રાન્સલેટેડ એઝ ઇટ ઇઝ બાય શ્રીલા પ્રભુપાદા એને આપી દીધી. અને પેલી મહિલાએ રાત્રે આખી રાત જાગીને ભગવદ્ ગીતા વાંચી. એને એમ છે કે અરે રે 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 રે, આટલું બધું અદભુત તત્વજ્ઞાન છે આ હિન્દુઓ પાસે, આત્માનું આટલું બધું અદભુત તત્વજ્ઞાન છે. એને નક્કી કર્યું આના કરતાં મારે હિન્દુ થઈ જવું જોઈએ, અમારી પાસે પશ્ચિમમાં કોઈ ઈલાજ જ નથી. માણસ મૃત્યુ પામે પછી જો માથા પછાડો, પણ ક્યાં અમારી પાસે એનો કોઈ પ્રશ્નનો ઉત્તર છે? આ લોકો પાસે તો અદભુત ઉત્તર છે. ગુણાનંદ સ્વામીએ 200 વર્ષ પહેલા સંગ્રામજી રાજાને આવા ઉદાહરણો આપ્યા હતા. આ આત્મા તો ટ્રાવેલર છે, પણ તોય પ્રશ્ન છે કે બીક કેમ ટળતી નથી. તમને એક નાનો એવો સવાલ પૂછું છું કે તમે પરીક્ષામાં, અત્યારે પરીક્ષાની મોસમ ચાલે છે, પરીક્ષા આપવા ગયા હો, પણ તમે જે પ્રશ્નપત્ર સોલ્વ કરીને ઘરેથી ગયા હો એનો એક પ્રશ્નપત્ર, એનું એક બેઠા જ પ્રશ્નો આવે તો તમે ગભરાવ કે રાજી થાવ? હા કે ના? ગભરાવ કે રાજી થાવ? હા, તમે પ્રેક્ટિસ કરીને આવ્યા છો એનું એ તો પૂછાણું. તમે દાખલા તરીકે ક્રિકેટર હો, બેટ્સમેન હો, અને સામે એક બોલર આવ્યો છે, એ બોલરે તમને પહેલો દડો નાખો, તમે એનો અઠ્ઠો માર્યો. મને ખબર નથી અઠ્ઠો આવે છે કે નહીં, કારણ કે મને ક્રિકેટ મારો વિષય નથી, એમને બોલું છું. એણે બીજો દડો માર્યો, તમે એનો 9 માર્યો. એણે ત્રીજો દડો માર્યો, તમે એનો 12 માર્યો. પછી 16 વાળો, પછી તમે એક, તમે કેવા કોન્ફિડન્સ થઈ જાઓ, કેવા કોન્ફિડન્ટ થઈ જાઓ, કેવો કોન્ફિડન્સ આવી જાય. અને પછી એ બોલર જ્યારે આવે ત્યારે તમારે છે મૂછોમાં તો આમ ગરમાટ આવી જાય. હા આવશે તો હવે આમ સીધો નાખશે તો દડો ક્યાંય અમદાવાદની બહાર મોકલી આપીશું કે રાજકોટની બહાર મોકલી આપીશું. કોન્ફિડન્સ આવી જાય. આગળ તો કેટલી વખત આપણે રમાડ્યો છે, આ તો આપણે આગળ બચોડ્યું છે. કોન્ફિડન્સ આવી જાય કારણ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે. તમે કોઈ એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયા હો અને ઇન્ટરવ્યુમાં થ્રુ થઈ ગયા હો, પછી એનો ઇન્ટરવ્યુ ફરી વખત આપવાનો હો તો કેટલા કોન્ફિડન્ટ હો? આ તો હમણાં જ આપી દીધો છે. અને 100 વખત એનો ઇન્ટરવ્યુ આપ્યો હોય તો કેટલી વખત કેવો કોન્ફિડન્સ આવે? અને 1000 વખત એકનો એક ઇન્ટરવ્યુ આપ્યો તો તમે કેવા આમ તાકાત વાર થઈને ઉભા હો, કેટલા વિશ્વાસ આત્મવિશ્વાસથી છલકાતા હો કે ડરતા હો? આપણે 84 લાખ યોનીમાં જન્મ ધર્યા છે. જેટલી વખત જન્મ ધર્યા છે એટલી દરેક વખતે મૃત્યુ પામ્યા છે. કેટલી જબરજસ્ત પ્રેક્ટિસ કહેવાય, મરવાની કેટલી પાવરફુલ પ્રેક્ટિસ કહેવાય. પણ દરેક વખતે મરતી વખતે ડરીએ, જ્યારે મરી ગયા તો અમારે અમદાવાદમાં એકજણ નામ જ ઓબીઆર પાડ્યું હતું. ઓબીઆર એટલે ઓ બાપા રે મરી ગયા, દર બીજી મિનિટે અરે બાપા રે મરી ગયા, એટલે તે વધુ બોલવાની. વારે વારે મરી ગયા, ઓ મરી ગયા.
તો મોતી દીએ છે કેમ? ભાઈ હું આ વાતો કરું છું પછી બહાર મારો કોઈ ટેસ્ટ નહીં લેતો. મને યાદ આવ્યું, મને ઘણા સમય પહેલા લંડન ગયા હતા, બહુ વર્ષો પહેલાની વાત છે, 91 લંડન ગયા હતા. અને ત્યાં લંડનમાં અમારે મુંડનનો સમય આવ્યો. લંડનમાં તે સમયે વાળંદભાઈ હશે કે કેમ ખબર નહીં, પણ અમારા ડીસી પટેલ એ એક વાળંદભાઈને લઈને આવ્યા અને એ વાળંદભાઈએ હજયો કાઢ્યો. એટલે ઓલા જૂના જમાન જેમ ફટાફટી બોલાવે ને એવો એ કાળાનો કાળો ચામડાનો પટ્ટો કાઢ્યો ને આમ લટકાયો, પછી એનું પેલો આમ સજયો કાઢ્યો અને પછી આમ ખડીંગ 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 આમ બધું કર્યું, ફટાફટી બોલાવી. હવે એ કાકાની ઉંમર 80 વર્ષની, એમાં એમને દમ, એમાં એનો હાથમાં કંપાતો હાથ ધ્રુજતો હતો. અને અમારા પહેલા સંત હતો એના માથા પર આમ સહેજ આમ મૂક્યું, સંતને લાગ્યું કે ભડધું ગયું કે શું. અને આ ખરેખર અમારા મુંડનની કસોટી બહુ અઘરી હોય છે. આમ હવે તો બહુ સારા બધા વાળંદભાઈઓ અમારે અમને લાભ આપે છે, પણ હવે આ તો ક્યારેક આવું પ્રારબ્ધ આવી પણ જાય એટલે આમ જેવું તું કર્યું એટલે સંત કે ઉભારો ઉભારો ભાઈ સાહેબ ઉભારો. હું આડે આવું મારા જરા છે ને અચાનક શોચ જેવું પડે એવું છે એટલે ઉભા થઈને જતા રહ્યા. એના પછી બીજા સંત આવ્યા, બીજા સંત આવ્યા ને ખુરશી ઉપર બેઠા. અમારે મુંડનની ઉતાવળ જોઈ હંમેશા બધાને કે મારું મુંડન જલ્દી થઈ જાય, અમારું કામ બીજું કંઈક થાય એટલા માટે. એટલે પેલા મુંડનમાં તરત બેઠા ખુરશી ઉપર ને પેલા એ ફરતી આમ મૂક્યું, ખબર પડી કે ગયા કાં કાન ને કાં ગળું એકાદા જોખમમાં છે. એટલે એને કહ્યું કે મારે કામ છે હું જાઉં છું, એમ કે એ ઉભા થઈને જતા રહ્યા. અને મને ખબર નહીં કે આગળની ઘટના શું બની હશે એટલે હું ગયો ત્યાં. અને પછી હું ખુરશી ઉપર ખાલી જઈને બેઠો, અરે વાહ કેવું કહેવાય, સરસ ખાલી ખુરશી હું તો બેઠો. અને પહેલા આમ જ્યાં મૂક્યું એટલે મને લાગ્યું કે હવે જોખમ છે. એટલે મેં એને કહ્યું કે હું જરા આવું જે આવું કામ છે. તો મારો હાથ અને ધ્રુજતા હાથ મારું માથું જોરથી ધ્રુજતા એમ પકડ્યું કે બેહો મુંડન કરવાનું છે. એટલે પણ મેં કીધું મારે કામ છે જરા પતાવી આવું. તો મને આ મસ્ત્રો કરતા કંઈક સાધુ થઈને મોત થી પીવો છો. એટલે બહાર રીકુ પછી કોઈ પ્રયોગ નહીં કરતા આવો. પણ મૃત્યુની આપણે વાત કરી રહ્યા હતા. ભલ ભલાને અનેક વખત આવી મૃત્યુની પ્રેક્ટિસ છે, આપણે તોય મૃત્યુથી ડરીએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વયં મહારાજનું હમણાં એક અદભુત કેલેન્ડર પ્રકાશિત થયું છે, એમના હસ્તાક્ષરમાં પ્રશ્નોના જવાબનું કેલેન્ડર છે. એમાં લખ્યું છે, બાપાએ સ્વહસ્તે લખ્યું છે, ભાઈ મૃત્યુનો ડર કેમ લાગે છે? શા માટે મૃત્યુથી ડરીએ છીએ? મૃત્યુમાંથી કાંઈ ડરવાની જરૂર નથી. બાપાએ લખ્યું મૃત્યુનો ડર છે તેનું કારણ અજ્ઞાન છે. એવરીડે દરરોજ આપણે મૃત્યુનો એક્સપિરિયન્સ લઈએ છીએ. આપણે રાત્રે ઊંઘીએ છીએ ત્યારે યાદ હોય છે કેટલું બેંક બેલેન્સ છે, ગાઢ ઊંઘમાં ખબર હોય છે ના? ખબર નથી હોતી ગાઢ ઊંઘમાં કેટલું બેંક બેલેન્સ છે. ગાઢ ઊંઘમાં ખબર છે કોનું કેટલું દેવું છે? એ પેલા પેલો જાગતો હોય, આપણે પી જાવ. આપણને એ ખબર ન હોય કે કોનું કેટલું દેવું છે, કોણ મારા સગાવાળા, કોણ કઈ મારી અટક, કઈ મારી નાત, કઈ મારી જાત, કયા મારા પ્રશ્નો, કઈ ગાઢ ઊંઘમાં આપણને યાદ નથી હોતું. આપણા સમગ્ર અસ્તિત્વને આપણે રોજ ભૂલી જઈએ છીએ અને રોજ સવારે ઉભા દઈએ છીએ. એટલે ઘણી વખત તો ગાઢ ઊંઘમાંથી ઉભા થઈએ ને ત્યારે આમ હું ક્યાં છું બેગડી લાગે, ભાઈ તું અહીંયા જ છે હજુ. એ રોજ જે ઊંઘનો અનુભવ લઈએ છીએ એ નાનો મોટો થોડોક મૃત્યુનો અનુભવ જ છે. રોજ લઈએ છીએ એવરી ડે. આ જરા મોટી ઊંઘ આવશે અને સ્વપ્ન કેવા આવે છે બોલો, જબરજસ્ત સ્વપ્ન. આ એક સ્વપ્ન જ છે, કોઈ વખત પૂરું થવાનું છે અને પૂરું થશે ત્યારે થશે, શું અત્યારથી ચિંતા કરવાની. પણ કોણ જાણે કેમ આપણને આવું બધું જાણવા છતાં મૃત્યુનો ડર તો જબરજસ્ત લાગે છે. અમે એક વખત અમેરિકા ગયા હતા, અમારી સાથે બધા બંગાળી કારીગરો હતા. તો બંગાળી કારીગરોને જરા એન્ટરટેઇનમેન્ટ મળે એટલે પેલા રાઇડ્સ હોય છે ને ચકડોળ, એમાં બધા બેસવા માટે લઈ જવાના હતા અને અમને પણ ભેગા લઈ ગયા, તમે ભેગા ચાલો. અને પછી એ બંગાળી કારીગરો બિકણ બધા બહુ હતા, તે બધાને એક સ્ક્રીમ રાઇડ નામનું મશીન હતું, સ્ક્રીમ રાઇડ, એટલે એમાં બધાને બેસાડ્યા. સ્ક્રીમ મશીન કે સ્ક્રીમ રાઇડ એટલે ચીસો પડાય જાય તમારાથી, તેમાં બધા બંગાળીઓને બેસાડે. તો બંગાળીઓ અમને કે સ્વામી અમે તમારા વિના ન બેસીએ, તમારે બેસવું જ પડે, અમે મરીએ એને કદાચ તમે ભેગા હો તો સારું ને આપણે એક સાથે જઈએ. એટલે પરાણે અમને બેસાડ્યા અને એમાં આગલી જે પહેલી સીટ હતી એમાં અમને જ મૂક્યા.
અને એમાં શું તમે બે બંધો હતા, કૃષ્ણ સ્વરૂપ સ્વામી સાથે હતા અને હું હતો, અમને આમ ઉભા રાખ્યા અને એમાં ઉભા રહેવાનું હોય. હવે આ ચકડોળ સામાન્ય ચકડોળ નહોતું, કઈ 400 મીટર ઊંચે લઈ જાય, 400 મીટર ઊંચે લઈ જાય અને પછી ત્યાંથી સડસડ સડસડ કરતું જે નીચે આવે અને જે સ્પીડ આવે તો 70 પેઢી યાદ આવી જાય. અને એ માત્ર કઈ 54 સેકન્ડ કે 56 સેકન્ડ ની રાઈડ હતી, પણ તમને 56 કલાક લાગ્યો. અને કોણ જાણે કેમ આખો જ મીચી દેવાય. અને મારી બાજુમાં એક વિરોધ કરીને યુવક હતો, તો મને કીધું સ્વામી કઈ ચિંતા નહીં કરવાની, આમ ઉભા રહેવાનું, આમ છાતી કાઢીને ઉભા રહેવાનું. પણ છાતી હોય તો કાઢીએ જ ભલા માણસ. અને અમને એને ખબર પડી, પછી અમે ના બહુ પાડી કે અમે સાધુ કહેવાય, અમારે રાઈડમાં ન બેસાય, કદાચ બચી જઈએ તો, પણ ભલા પરાણ ઉભા રાખ્યા. અને પછી જે બીક લાગી છે, તો મારી પાછળ વિનોદ હતો, મને કહેતો હતો સ્વામી ડરવાન નહીં, મોટેથી બોલે હે સ્વામિનારાયણ ભગવાન, હે ગુણાતીતાનંદ સ્વામી, હે ભગતજી મહારાજ, હે શાસ્ત્રી, એવી મોટે મોટેથી બૂમો પાડે, એવી મોટે મોટી બૂમો પાડે. અમે ઉતર્યા એટલે મેં એને કહ્યું, ભાઈ તમે તો બહુ જબરજસ્ત મહારાજ સ્વામી નામ લીધું. એ કેવું નહીં સ્વામી, બૂમ પાડી તો બીક ઓછી લાગે, ભલ ભલ અને બીક લાગે, મૃત્યુની તો કોને ન લાગે બીક. આ મૃત્યુની બીકમાંથી બહાર નીકળવાનો કોઈ ઇલાજ છે? એક માત્ર ઇલાજ છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન ઇલાજ બતાવે છે, ભગવાન અને સંતના શરણે જવું, એનો આશ્રય પ્રાપ્ત કરવો. દુનિયામાં ક્યાંય કોઈ જગ્યાએ મૃત્યુરૂપી નદીને તરવાનો ઇલાજ, મૃત્યુરૂપી મહાસાગરને તરવાનો ઇલાજ કર્યો નથી. તમતિ મૃત્યુ મેથી નાન્ય પંથા વિદ્યતે અનાયત, વેદોની સુક્તિ બોલે છે. આ મૃત્યુને તરવું હોય એટલે આ શરીરનું મૃત્યુ તો થવાનું જ, પણ પરીક્ષિતને શુકદેવજીનો યોગ થયો અને પરીક્ષિતને મૃત્યુનો ડર ટળી ગયો. પરીક્ષિતને શુકદેવજીએ જે જ્ઞાન આપ્યું, એ પરીક્ષિતે જ્ઞાનને કારણે, શુકદેવજીને કારણે એક પવિત્ર એવું આધ્યાત્મિક પદ લાધ્યું કે જેને કારણે તક્ષકના કરડવાયો હતું, એમ કે તમને સામેથી કરડ લે હું ગો છો. પરીક્ષિતે એવું તક્ષક નાગને કહ્યું. એ જે મૃત્યુના ડરથી પર થયા એનું કારણ સંતનું શરણો. કોઈ રે ઉગારે મને કાળથી તેને સોંપું આશીષજી, આ માથું કોને સોંપાય કે જે આપણે આ કાળની બીકથી ઉગારે એને માથું સોંપાય, એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે વિરાજમાન છે. એ આપણને કાળથી ઉગારે છે. કેવી રીતે કાળથી ઉગારે છે ભાઈઓ? લોકો કેમ ડરે છે એનું એક મોટા મોટું કારણ છે અનસર્ટેનિટી. મૃત્યુ પછી મારું શું થશે એની જેને અનસર્ટેનિટી છે, લોકો ડરે છે. પણ એક નાનું એવું ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આપને અહીંથી અમેરિકા જવાનું હોય, જિંદગીમાં ક્યારેય અમેરિકામાં પગ ન મૂક્યો હોય, પહેલી વખત અમેરિકામાં લેન્ડ થવાનું હોય, અને તે સમયે અમેરિકામાં એરપોર્ટ ઉપર ઉતરીને બહાર ક્યાં જઈશું કઈ ખબર નથી, કોને ક્યાં રોટલો માગીશું કઈ ખબર નથી, ખિસ્સામાં એક પૈસો નથી, શું કરીશું અમેરિકામાં કઈ ખબર નથી. એટલે જ્યારે તમે અહીંથી અમેરિકા જવા માટે નીકળો ત્યારે કેટલું બધું ટેન્શન હોય છે. પણ દાખલા તરીકે તમારો દીકરો અહીંથી અમેરિકા જવાનો હોય એટલે તમે તમારા ત્યાં એક મિત્ર હોય ને ફોન કરી દો, અથવા પૂજ્ય સંતોનો પરિચય હોય તો સંતોને ફોન કરી દો કે મારો લાડકો ત્યાં આવે છે. જે તમારો મિત્ર હોય અથવા કોઈ પરિચિત સ્વજન હોય, તમે કહો કે તમે એને એરપોર્ટ ઉપરથી લઈ આવશો, કહેલો કે હા હું એરપોર્ટ ઉપરથી લઈ આવીશ. એને તમે એમ કહ્યું હોય કે એરપોર્ટ ઉપરથી લઈ આવીને તમારા ઘરે રાખ્યો, અરે આ આખી જિંદગી ભલે મારે ત્યારે તો મારે ત્યાં કેટલું મોટું મકાન છે, મારે ક્યાં ખાતે ખૂટે તેમ છે, ભલે મારે ત્યાં કાયમ માટે રોકાવ તો મને કોઈ ચિંતા નથી. પછી એ તમારા દીકરાને ઓળખતો ન હોય એટલે તમે વોટ્સએપમાં કે ઈમેલમાં તમારા દીકરાનો ફોટો મોકલી આપો કે મારા દીકરાનું મોઢું આવું દેખાય છે. પણ એવા મોઢા વાળા કેટલાક હોય એટલે તમે એના પીળા રંગનું ટી શર્ટ પહેર્યું છે એ તમે નિશાની બધી મોકલી આપો, આ પીળા રંગનું ટી શર્ટ પહેર્યું છે, એના હાથમાં અહીંયા મેં પટ્ટો બાંધ્યો છે, બહાર નીકળશે એટલે પહેલા આમામ કરતો હશે, જય સ્વામિનારાયણ પાટિયું લઈને બહાર નીકળશે એટલે તમે ઓળખી જશો, હા ઓળખી જઈશ. અને પછી તમારો દીકરો ત્યાં ઉતરે અને ત્યાંથીનો ફોન આવે કે પપ્પા મામા મળી ગયા છે. કેટલી આપણે શાંતિથી ઊંઘ આવે, કેટલું શાંતિથી આપણું બધું ટેન્શન ટળી જાય છે.
કારણ સર્ટેનિટી ખબર જ છે, જ્યાં ઉતરવાનું છે ત્યાં ઠેકાણું ખબર છે, કોણ સામે લેવા આવવાનું છે એ ખબર છે, કયું સ્ટેશન છે એ ખબર છે. જે લોકોને આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સત્પુરુષનો આશ્રય નથી એને ખબર પણ નથી મૃત્યુ પછી એનું ગાડું કયા સ્ટેશન ઉપર ઉતરવાનું છે. પણ જેને આ પ્રમુખ સ્વામી મહારાજની કંઠી બાંધી છે, આવા સાચા સંતનો આશ્રય કર્યો છે, એને તો ઓહો કેટલી નિરાશ છે. કારણ કે એને પહેલેથી જ ખબર છે જ્યારે આ શરીરમાંથી આત્મા બહાર ઉતરશે ત્યારે સામે પ્રમુખ સ્વામી મહારાજ સૌથી પરિચિત સામે લેવા આવે, ભગવાન સ્વામી લેવા આવે. He or she is fully confident કે મારું ઠેકાણું ફિક્સ છે, મારા અક્ષરધામમાં જ, મારું એડ્રેસ પણ ફિક્સ છે, મારા અક્ષરધામમાં જ જવાનું છે, મને કોઈ ચિંતા નથી. એને કેટલો બધો આત્મવિશ્વાસ હોય છે. અને હું ઘણી વખત ગમતમાં કહું છું, આપણામાંથી કોઈ વહેલું મૃત્યુ પામે, કોઈ મોડું મૃત્યુ પામે, પણ કમ્પલસરી એક ઉદાહરણ યાદ રાખજો, કોઈ વહેલું મોડું મૃત્યુ પામે તો ગભરાતા નહીં ક્યારેય. ટ્રેન પસાર થતી હોય, એથી રાજકોટથી મુંબઈ ટ્રેન જતી હોય, અને મુંબઈમાં બધા આપણે ટ્રેનમાં મુસાફરો ભેગા ચડ્યા હોઈએ, આપણને ખબર હોય છે આપણે ટ્રેનમાં ભેગા, આપણે એકલા ટિકિટ બુક કરાવી હોય તો આપણને ખબર હોય છે કે સામે ટ્રેનમાં મારી સીટની સામે કયો મુસાફર આવવાનો હોય છે, આપણને ખબર હોય છે? આપણને ખબર પણ નથી હોતી. હા, બેસીએ ત્યારે ખબર પડે, ઓ સામે મગનભાઈ તમે, ઓ કાનજીભાઈ તમે, બહુ કહેવાય. આપણને ક્યાં ખબર હોય છે? અચાનક જ મળતા હોય છે. એમાં લાઈફ ઇઝ નથિંગ બટ અ ટ્રેન. આપણે આ ડબ્બામાં બેઠા ત્યારે આપણને ખબર પણ નહોતી કે આપણા કોનિયાર લગ્ન થશે, આપણા કે તમારા કોનિયાર લગ્ન થશે. લગ્ન થશે પછી કે દીકરો આવશે કે દીકરી આવશે એ ક્યાં ખબર હતી, કેટલા આવશે એ ખબર નહોતી, એ કેવો આવશે એ ખબર નથી. આપણે ધારો કે દેવાંશી ના અવતાર જેવો આવે, કોઠીપડા જેવો આવે, કોને ખબર? એ આપણને ક્યાં કઈ ખબર હોય છે ભાઈ? એ બધું ભગવાન ને આધારે. એક વાર ટ્રેનમાં ચડ્યા પછી કેવા પેસેન્જર આવ્યા એ તો ટ્રેન હાલે એમ ખબર પડે. જીવન ચાલતું રહે, એમાં એક પછી મળતા ગયા અને એક પછી એક પાત્રો જીવનમાં ઉમેરાતા જાય છે. એ એક પછી એક પાત્રો જે જીવનમાં ઉમેરાતા જાય છે, પણ જેમ ઉમેરાતા જાય છે ઉતરતા પણ જાય છે. રાજકોટથી મુંબઈની ટ્રેન છે અને આપણે બેઠા ત્યારથી સામેવાળા સાથેનો પરિચય શરૂ થઈ ગયો. તમે વળી રાજકોટના શું વખાણા છે ગાંઠિયા, મને ખબર નથી. પેંડા, હા રાજકોટના પેંડા. તમે રાજકોટના પેંડા કાઢો અને પેલો ગોંડલ થી આવ્યો તો મને ખબર નથી, ગોંડલના ભજીયા એમને બોલું છું, એ ગોંડલના ભજીયા કાઢે લો, અમે ભજીયા, તમે ભજીયા, તમે પેંડા કાઢો. વળી છાપું ખરીદ્યું તો અડધું તમે વાંચો, અડધું એ વાંચે. આ ગુજરાતીઓની વિશેષતા છે, આખું છાપું શેર કરીને વાંચે. એવું બધું કરતા કરતા તમે આખી દુનિયાની ચર્ચા કરો કે કેવી રીતે મોદીએ રાજ કરવું જોઈએ, કેવી રીતે ન કરવું જોઈએ, બધી ચર્ચા કરતા 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 અચાનક જ વલસાડ સ્ટેશન આવે એટલે ઓ મારે ઉતરવાનો ટાઈમ થઈ ગયો, થેન્ક યુ, આવજો. એટલે ઊભો થાય, બેગ ઉતારે અને પછી તમે ત્યારે આમ છાતી કોટો, અરે રે ભાઈ જા તમે ઉતરી ગયા, મારા વાલા તમે ક્યાં ઉતરી જાઓ, હું તમે ન ઉતરવા દો, તમે આમ ક્યાં ઉતર્યા છો, ભલે મૂકી તમે ક્યાં ઉતરી જાઓ, આવું કરો છો ક્યારે, હા કે ના? અને પછી તમારે ઉતરવાનું આવે તો કેવા રાજી પે ઉતરો, હા કે બોરીવલી સ્ટેશન આવી વાલો ઉતરો, કેવા ખુશ થઈને ઉતરો છો. એક્ઝેક્ટલી આ જીવન એક ટ્રેન જ છે, એમાં મુસાફરો આવશે ને મુસાફરો ઉતરશે, પણ ત્યારે છાતી કૂટવાની જરૂર નથી. આપણે કેમ છાતી મૃત્યુમાં કૂટીએ છીએ? કારણ કે આપણે ટ્રેનમાં બેઠા ત્યારે પહેલેથી ખબર છે કે ઉતરવાનું જ છે, એમાં ફિક્સ નથી. પણ આપણે કોણ જાણે કેમ આ ટ્રેનને પરમેનન્ટ આપણા બાપુજીનો ડબ્બો સમજી લીધો છે. અરે ભાઈ આમાંથી ઉતરવાનું ધ્યાન નથી આપણું પરમેનન્ટ ટ્રેન. એટલે જ્યારે પણ આપણામાંથી કોઈ વહેલો ઉતરે, કોઈ પાછળ ઉતરે, તો ગભરાવાની આપણે જરૂર નથી. કેમ ખબર છે? આપણું આવું આવું આ બેઠું બેઠું રાજકોટ મંડળ પાછું અક્ષરધામ આપણે ક્યાં મળીશું? કારણ કે આપણા બધાનું એડ્રેસ ફિક્સ છે. અમેરિકા જવાનું હોય તો અમેરિકામાં કોઈ વહેલો જાય, કોઈ મોડો જાય, પણ બધા એક જ એડ્રેસ ઉપર. ન્યુયોર્કમાં ભેગા થવાના હોય તો આપણને કહેવાનું, તમે ન્યુયોર્કમાં જાઓ છો વહેલા જાઓ છો, હું પરમ દિવસે નીકળું, આપણે પરમ દિવસ મળીએ. તમે જાન્યુઆરીમાં જાઓ છો, હું જૂનમાં ત્યાં પવન ત્યાં જૂનમાં આપણે મળીએ. કેટલા કોન્ફિડન્ટ આપણે આનંદથી એકબીજાને છૂટાયો કાયમ વિદાય આપીએ છીએ. એમ જેને આ સત્પુરુષનો આશ્રય થયો છે એને તો 100% આનંદમાં જ રહેવાનું, કોઈ વહેલો કે મોડો અંતે ઉપર ભેગા જ થવાના છે. હું તો ઘણી વખત ગમતમાં કહું છું, સત્યપ્રિય સ્વામી મારી રાહ જોવે છે,
આનંદમાં કહીએ છીએ, છે જ ઉપર ગયેલા છે આપણી રાહ, બધા ભગવાનના ધામમાં બેઠા જ છે, ક્યાં આપણે છૂટા જ પડવાના છીએ. કોઈ વલસાડ ઉતર્યો, કોઈ મુંબઈ ઉતર્યો, એવું આપણું નથી. આ યાદ રાખજો, એક માળાના મણકાનો આટલો મોટો ડબ્બો તમે ભર્યો હોય અને તમે 10 માળની અગાસી ઉપર ચડાવો, એ ડબ્બો તમે ઊંધો ઠાલવો, ત્યારે ખબર પડે છે કયો મણકો કઈ બાજુ જશે. મૃત્યુનો દુનિયામાં એવું છે, એ ડબ્બો ઊંધો પડ્યો પછી કયો મણકો ક્યાં જશે એમ. એક વખત એક માણસ મૃત્યુ પામ્યો હોય ક્યાં ગયો, દુનિયાનું કોઈ સાયન્સ એ વિશે કંઈ કહી શકે તેમ નથી, દુનિયાનો કોઈ માણસ એ વિશે કંઈ કહી શકે તેમ નથી. આમની પાસે દિવ્ય ચક્ષુ હોય છે, આવા મોટા સંતો હોય છે, એ કદાચ દિવ્ય દૃષ્ટિથી જાણે, બાકી કોઈને કંઈ ખબર ન પડે. એવા આ એક સાવ અનસર્ટેન મૃત્યુ વચ્ચે આપણા બધા જેવા જીવો એટલા બધા સદભાગી છે કે આપણા મૃત્યુ પછીની બાબત પણ સર્ટેન થઈ ગઈ છે, કારણ કે આપણને બધાને અક્ષરધામ પ્રાપ્ત થવાનું છે. ક્યારેક અતિશયોક્તિ લાગે કે ખરેખર અક્ષરધામ મળશે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત માટે હું બે સવાલ પૂછું છું. પ્રમુખ સ્વામી મહારાજ સાચું બોલે છે કે ખોટું બોલે છે? કાયમ બોલો. મેં એમને ક્યારે અસત્ય બોલતા સાંભળ્યા નથી. પૂજ્ય ત્યાગવલો સ્વામી વર્ષોથી એમના સંપર્કમાં છે, એમના નજીકના નજીક સહવાસમાં છે, એમણે ક્યારેય અસત્ય બોલતા સાંભળ્યા છે આપણે સ્વામી? એમણે ક્યારેય સાંભળ્યા નથી. તમે ક્યારે અસત્ય બોલતા સાંભળ્યા નથી. એ પોતે સત્યના ઉપાસક છે, પોતે સત્યનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુર પુષ્પદોલોત્સવ પ્રસંગે જાહેરમાં બોલ્યા છે કે આપણો આ છેલ્લો જન્મ આપણે હવે ડાયરેક્ટ અક્ષરધામમાં જ પહોંચવાનું છે, આપણો આ છેલ્લો જન્મ. એક વખત બોલ્યા હોય તો બરાબર છે, ભૂલમાં બોલાઈ ગયું. બે વખત બોલ્યા હોય તો બરાબર છે, ભૂલમાં બોલાઈ ગયું. કેટલી વખત બોલ્યા છે જેની કોઈ કલ્પના નહીં, એટલી વખત બોલ્યા છે, પણ તોય આપણને એમ શંકા છે કે હવે હું શું જેવો કે મારે તો આ છેલ્લો જન્મ નથી લાગતો, હજુ એકાદ બે વખત પાછો આંટો મારવો પડશે, એવું આપણને શંકા છે. એમને શંકા નથી. અરે તમે ગંદા ગોબરા ગમે તેવા હો, પણ આ એવી માં મળી છે ચોખ્ખા શુદ્ધ કરી, અંતર ગમે શુદ્ધ કરી અક્ષરધામમાં બેઠા છે. એમના વચનમાં તો વિશ્વાસ રાખો. આપણે બધા આપણા ઉપર આપણને વિશ્વાસ ન હોય, એમના વચનમાં તો વિશ્વાસ રાખો. આ છેલ્લો જ જન્મ છે અને કેટલો આનંદ આવી જાય. હવે મારે આના પછી ક્યારેય મૃત્યુ પામવા નથી. અને હા, આ ખરેખર બોલે છે એમ થાય છે. અમે એક વખત દુબઈ ગયા હતા અને દુબઈમાં નૌકા ઉત્સવ રાખ્યો હતો. નૌકા ઉત્સવમાં નૌકા શરૂ થવાની વાર હતી અને અમે નીચે બેઠા હતા. નૌકાનું નીચેનું જે તળિયું હોય ત્યાં અમે બેઠા હતા પ્રતીક્ષામાં, ઉપર બધું ગોઠવાયની પ્રતીક્ષામાં બેઠા હતા. એ વખતે અમારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, એટલે એ ભાઈને મેં ધીમે રહીને પૂછ્યું કે આપને ક્યારેય બહુ જોયા નથી, આપનો કંઈ પરિચય? એમણે મને કહ્યું કે મારું નામ ફલાણું છે. બહુ સારી બાબત કહેવાય. તમે દુબઈમાં શું કરો છો? એણે મને વ્યવસાય કર્યો, હું દુબઈમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં છું. અને મેં કહ્યું તમને સત્સંગ કેવી રીતે થયો? એમણે કહ્યું કે મારી કથા બહુ નિરાળી છે. શું કથા છે તમારી? કે મારો જન્મ રાજકોટમાં થયેલો અને રાજકોટમાં અમારા એક પાડોશી ભાઈ હતા, એ હું નાનો હતો ત્યારે મારી આંગળી પકડી, એટલે કે હું 6th-7th ધોરણ ભણતો હશે એવા ટાઈમે, મને સ્મશાન તરફ ફરવા લઈ જતા. અને સ્મશાન તરફ ફરવા લઈ જઈને પછી ત્યાં જે અગ્નિ સંસ્કાર થતો હોય એને બતાવે અને એમ કે બસ અંતે આ થવાનું છે, માટે લેર કરી લે, મન ભાવે તેમ જીવન જીવી લેવાનું, ચિંતા નહીં કરવાનું. એ મારા મનમાં એ સેટ થઈ ગયું કે અંતે મરવાનું છે તો પછી ગમે તેમ કરીને આપણે છે ને તે લેર કરી લેવી. એવામાં એક ધાર્મિક ગુરુ નવા નવા નીકળ્યા હતા, એનો મને યોગ થઈ ગયો. એ ધાર્મિક ગુરુ જરા ભોગ વિશે ઉપદેશ આપતા હતા, મને એ સેટ થઈ ગયો. અને પછી મેં ભગવા લેંગાન ભગવા જભા કરાવ્યા, મારા લાંબા વાળ વધાર્યા, લાંબી દાઢી કરી, અને બસ મેં એમ જ નક્કી કર્યું હવે પરણવું નહીં, એમને ભોગ ભોગવવા અને રખડવું, મજા કરવી, મોજ કરવી. ભણવામાં હોશિયાર હતો એટલે સારી ડિગ્રી તો મળી ગઈ હતી, પણ એ રીતે ભોગ ભોગવાના સ્વપ્નમાં આમ કિલો કજા કરતો હતો. પછી મને બધા સગાવાલાઓએ કહ્યું કે ભાઈ તું હવે જરા સીધો રહેતો થા, તારા લગ્ન કરવાનો સમય થઈ ગયો છે, દાઢી મૂછ મુંડાવતો કોઈ કન્યાને તારાનું જોવાનું મન પણ થાય.
બધાએ બહુ આગ્રહ કર્યો, દાઢી મૂછ મુંડાવ્યા અને જરા સીધો રહેતો થયો અને લગ્ન થયા. અને પછી એક સરસ મને નોકરી મળી એટલે ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં હું અહીં દુબઈ આવ્યો અને પૈસા ખૂબ સારા કમાયો. પણ કોઈ દિવસ ભગવાનમાં માનું નહીં, કોઈ ધર્મગ્રંથમાં માનું નહીં, કોઈ ધર્મ ગુરુમાં માનું નહીં, કશામાં માનું નહીં. એક પહેલા જે ધર્માત્મા મને મળ્યા હતા ભોગ ભોગવો એમ મને કહેતા હતા એ મને ગમે. એક દિવસ એવું બન્યું કે મારે બેંગ્લોર જવાનું થયું, બેંગ્લોર કે કોઈ સિટીમાં દક્ષિણમાં. અને એ દક્ષિણમાં એ માણસ એક ત્યાં હતો મારો મિત્ર, તો એ મને કહે કે આ એક જરા જોરદાર જ્યોતિષી છે ને મળવા જેવું છે. એટલે મને તો આવા જ્યોતિષ વ્યોતિષમાં કાંઈ શ્રદ્ધા હતી નહીં, પણ મને લઈ ગયા એટલે એની પાસે ઊભો રહ્યો. એ જ્યોતિષીએ એમ કહ્યું કે તમારું આયુષ્ય કેવું છે તમને કહી દઉં. મેં તો કાંઈ પ્રશ્ન પૂછ્યો પણ નહોતો, એ સામેથી મને કહેતો હતો. મેં કહ્યું હા કહો બોલો. એ સાલ 1996ની હતી અને ત્યારે એપ્રિલ કે મે મહિનો ચાલતો હતો. અને પેલા માણસે મને એમ કહ્યું કે માર્ચ 1997 દસમી તારીખ તમારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે હું હસવા માંડ્યો. એને કહ્યું કે કાર એક્સિડન્ટથી તમારું મોત થવાનું છે. હું વધારે હસ્યો. આવા જ્યોતિષીના કહેવાથી માણસો મરતા હોય તો શું જોઈએ. પણ પછી એની પાસેથી દૂર ગયા પછી મને વિચાર, સારો જ્યોતિષ કદાચ સાચો નીકળતો, હલો બીજા જ્યોતિષીને બતાવીએ. પણ એ જ્યોતિષીને પૂછ્યું તમે આ શાના આધારે કહો છો? એને કહ્યું હું ભૃગુ સંહિતાના આધારે કહું છું. અને ભૃગુ ઋષિ ક્યારેય જૂઠું બોલે નહીં, કારણ કે આ તો પ્યોર મેથેમેટિક્સ છે, મેં તમને મેથેમેટિક્સના આધારે વાત કરી છે. એને કોઈકને કહ્યું કે ભાઈ કોઈ બીજો ભૃગુ જ્યોતિષવાળો હોય, ભૃગુ સંહિતાવાળો જાણકાર હોય તો મને કહેજો ને. એટલે એક બીજો ભૃગુ સંહિતાવાળો કોકે શોધી કાઢ્યો, એની પાસે જઈ આવો ને. એટલે એની પાસે ગયો અને પૂછ્યું ભાઈ મારે કાંઈ મૃત્યુનું કાંઈ તમે કહી શકો? કહ્યું કે માર્ચ 1997 કાર એક્સિડન્ટ. આ ભૃગુ સંહિતા લોચો લાગે છે કંઈક. હાલો બીજી કોઈ જ્યોતિષમાં કઈ સંહિતા છે? કોઈ કઈ બૃહદ સંહિતા છે. એટલે બૃહદ સંહિતાવાળાને પકડ્યો, એ પ્યોર મેથેમેટિક્સ છે. એણે કહ્યું કે માર્ચ 1997. રેવા જ્યોતિષો બધા કહે છે સાચું હશે. એમ કરતા કરતા તો ઓક્ટોબર નવેમ્બર મહિનો આવી ગયો, ઓક્ટોબર મહિનો આવી ગયો. લાગ્યું જો આ ખરેખર સાચું હોય તો એટલે મારે તો 4 જ મહિના બાકી રહ્યા અને આ તો ગમે ત્યારે આપણો આ ફટાકડો ફૂટી જવાનો. મારો બાળક નાનો છે, મારા પત્ની જુવાન છે, મારું શું થશે, ટેન્શન શરૂ થઈ ગયું. અને નવેમ્બર મહિનો આવ્યો તરત જ પછી આમ પરસ્યો પરસ્યો રાત્રે વળવા માંડે અને એટલી બધી બીક લાગે, એટલી બીક લાગે. હું ખરેખર મરી જઈશું? આ જ્યોતિષી સાચા હશે? શું હશે? બહુ ટેન્શન થઈ ગયું. અને એવામાં એમનો એક મામાનો દીકરો એ તેલ અવીવમાં કામ કરે ઇઝરાયલમાં, એ તેલ અવીવથી ઇન્ડિયા જતો હતો. એને ફોન કર્યો કે હું દુબઈ થોડા કલાકો માટે એરપોર્ટ ઉપર આવવાનો છું, તું મને લઈ જજે. કે સારું. એટલે એ ત્યાં દુબઈ એરપોર્ટ ઉપર મળ્યા અને કહ્યું અરે તું કેમ એટલો બધો દુબળો પડી ગયો? અરે કે દોસ્ત એક ચિંતા બહુ સતાવે છે. શાની ચિંતા સતાવે છે? અરે કે મારા મૃત્યુની. અરે તું તો ભોગ વિલાસમાં માનનારો, તને મૃત્યુની ક્યાં બીક લાગી ગઈ? એ કોણ જાણે કેમ પેલા મડદા બહુ જોયેલા છે, સારું મારું પણ આ જ થવાનું છે, મને આમ થવા માંડ્યું છે, ટેન્શન થવા માંડ્યું છે. અરે કે ભલા મને શું ટેન્શન કરે, ચાર મારી સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસે, ભાઈ સાહેબ એ બાવાઓ પાસે તું મને લઈ ગયા, મને કોઈ બાવા સાધુ બાવા રસ નથી. અરે તું ચાલ તો ખરો ભલા માણસ, મારી સાથે ચાલ. ભાઈ તું મને રહેવા દે, મને એને મને એમાં શ્રદ્ધા નથી, તો મને ક્યાં ત્યાં લઈ જાય છે, ચાલ તો ખરા. 1996 નવેમ્બરની 26 કે 27 તારીખે સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મોત્સવ ને મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્ણ થયો હતો. અને આ ત્યાં ઉતર્યા, સુરત પહોંચ્યા અને સુરત પ્રમુખ સ્વામી મહારાજ સભા કરીને ઉતારે સવારે પૂજા કરીને અંદર ઉતારામાં પ્રવેશ કરતા હતા ત્યારે આ તેલ અવીથી આવેલા હરિભક્તને પ્રમુખ સ્વામી મહારાજે જોયા. ઓહો હો તમે આવ્યા છો, બાપા અમને ઓળખે સારી રીતે. હા સ્વામી આજરા અને લઈને આવ્યો છું, આ મારા ભાઈનો દીકરો છે ને, આશીર્વાદ આપો. જરા બહુ ટેન્શન છે બાપા, કે આશીર્વાદ છે મટી જશે. કે સ્વામી એમ નહીં, આને અંદર સ્પેશિયલ મળવું પડશે, ગ્રો કેસ છે, આપણે અંદર લઈ આવો. બાપા કે લઈ આવો અંદર. અંદર લઈ આવ્યા અને પેલા ધ્રુસકે ધ્રુસકે બાપા આગળ રડી પડ્યા. મને ખબર પડતી નથી પણ મને રડવું આવે છે, હું ક્યારેય રડ્યો નથી, પણ મને થાય છે કે મારું મોત આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજે તરત પાણી મગાવ્યું, કંઠી મગાવી, એના ગળામાં કંઠી નાખી, ગળામાં હાથમાં પાણી આપીને કહ્યું કાળ માયા પાપ કર્મ યમદુત ભયાદ અહમ
જાઓ ચિંતા ન કરો, તમારા ઉપરથી આથી કાળ માયનો હુકમ જતો રહ્યો, તમે સ્વામી ભગવાનનો આશ્રય કર્યો, તમે ચિંતા ન કરો. પેલો કે પણ ખરેખર સ્વામી કે કાળ તમારો વાળ પણ વાંકો નહીં કરે. એને મનમાં થયું કે આ સ્વામીને ભૃગુ સંહિતા હું કહેવાય ખબર નથી લાગતી. બહાર નીકળ્યા પછી ઓલા નીતિન એના મામા દીકરા હતા, એને કહ્યું કે આ બધું કહે છે પણ મને કઈ બહુ શ્રદ્ધા નથી. અરે તું શ્રદ્ધા તો રાખ બોલા, પણ હું આંકડો પાછો થાય છે. એવામાં બે મહિના પસાર થયા ને એટલું બધું ટેન્શન થઈ ગયું, એટલું બધું ટેન્શન થઈ ગયું કે એમણે એનો એક જૈન મિત્ર હતો એને બોલાવ્યો કે દોસ્ત હું મારું ફિક્સ જ છે, હું ઉપડી જ જવાનો છું અને મારું મરવાનું પાક્કું જ છે, એટલે જરા તું મારા ભૈરાન સંભાળજે, મારા મારા પુત્રને સંભાળજે, આ ફિક્સ ડિપોઝિટ આ લોકર આ બધું જાત જાતું તું સંભાળજે, એને કોઈ તે મુશ્કેલી ન પડે, આ બધા મારા બધા શેર વેર બધું તને સમજાવી દઉં છું અને હું ગમે ત્યારે હવે જતો રહ્યો તું. અને એટલું બધું એને આગળ દૃશ્ય દૃશ્ય રડ્યો, પહેલાં લાગ્યું કે આ મરતા પહેલાં એમને મરી જવાનો લાગે છે. એટલે પછી એ દરમિયાન એને આશ્વાસન આપતા હતા ત્યાં તે લવિરથી એમના મામાના દીકરાનો ફોન આવ્યો કે ગુડ ન્યૂઝ. કે શાના ગુડ ન્યૂઝ છે ભાઈ? અરે કે પ્રમુખ સ્વામી દુબઈ આવે છે. તો કે ભલે ના આવે, આપણે તો નહીં હોઈએ. અરે કે એમ નહીં માણસ પણ આવે છે, તું જોવા સ્વામી આવે તો લેવા જજે, આ તમને સામે ગાડીને લેવા જજે. કે મારી પાસે મોટી મર્સિડીઝ ને બધી મોટી મોટી કાર હતી, એટલે હું પ્રમુખ સ્વામીને એરપોર્ટ ઉપર લેવા માટે મને કહ્યું તું મારા મામાના દીકરા, એટલે લેવા માટે ગયો. પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ ઉપર બિરાજમાન હતા, પ્લેનમાંથી ઉતરી લાઉન્જમાં બિરાજમાન હતા, એટલે હું એમને પગે લાગ્યો, સ્વામી મારા મામાના દીકરાએ મને ખાસ કહ્યું છે, એટલે હું આપને એરપોર્ટ ઉપર લેવા માટે આવ્યો છું, મારી ગાડીમાં બિરાજો. પ્રમુખ સ્વામી કે ના ના, આ રોહિતભાઈ આવ્યા છે, અમે રોહિતભાઈ ની ગાડીમાં જઈશું. આ સ્વામી યાદ છે કે મારી ગાડીને એક્સિડન્ટ થવાનો, નહીં બેસવા મને એમ લાગ્યું. અને પછી પ્રમુખ સ્વામી એમ કહ્યું તમે કામ કરો, આ ઠાકોરજીને તમે ગાડીમાં લઈને જજો. એટલે ઠાકોરજીને કે મને તો ખબર નહીં શું ઠાકોરજી કહેવાય, એટલે એક સાધુ હતા એ આવી નાની મૂર્તિ લઈને મારી ગાડીમાં બેઠા. અમે ઉતારે પહોંચ્યા, છૂટા પડતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ કે ક્યાં જાઉં છો? એ કે સ્વામી હવે હું જાઉં છું. સ્વામી કંઈ સેવા હોય તો કહેજો. પ્રમુખ સ્વામી કે અમે અહીં રોકાવવાના છીએ, 10 દિવસ રોકાવવાના છીએ, તમારે દરરોજ સવારે અહીં આવી જવાનું અને આપણે ઠાકોરજીની અહીંથી સેવા કરવાની હોય તો તમારી ગાડીમાં બેસાડીને લઈ જવાના, અહીંયા હોલમાં સભા હોય પૂજા હોય તો તમારે લઈ જવાનું, તમારે સેવા કરવાની. કે ભલે સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ 8-10 દિવસ પછી વિદાય લેતા હતા, દુબઈ એરપોર્ટ ઉપરથી મસ્કત જઈ રહ્યા હતા, ત્યારે આ ભાઈ અમને કહ્યું કે હું પ્રમુખ સ્વામી મહારાજના પગ પકડીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને સ્વામી બાપાના ચરણોમાં કીધું, સ્વામી ઓલી તારીખ જતી રહી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મને એમ કહેતા હતા કે એટલે તો તમારી ગાડીમાં હરિકૃષ્ણમાનને બેહાડતા હતા, અમથા બેહાડતા હતા તમારી ગાડીમાં, તમારી રક્ષા એટલા માટે થઈ. લોકો એ કે મને મારા મિત્રો એમ પૂછે છે કે અરે તું સ્વામી નારાયણીઓ થઈ ગયો, ગળામાં કંઠી પહેરી કપાળમાં ચાંદલો કરતો થઈ ગયો, અને તું આવો નાસ્તિક માણસ, તું આવો તાર્કિક માણસ, તું લોજિકલ, તું રેશનલ, તું ભણેલો ભણેલો, તું બુદ્ધિશાળી, મને લોકો આ બધું કહે અને તું સ્વામિનારાયણ થઈ ગયો, પણ એ બધાને હું કેમ સમજાવું કે આ 6 અબજની વસ્તીમાં મને કાળ થકી ઉગારે એવા એક પુરુષ મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એમના ચરણો માથું માણસો તો ક્યાં શોધું માથું. યાદ રાખજો, મૃત્યુ અવશ્ય ભાવી છે એની ના નથી, પણ આ પુરુષ અંતે કાળનો ડર પણ કાઢી નાખે છે. અને આપણા હજારો હરિભક્તોમાં એવો અનુભવ થયો છે, હજારો હરિભક્તોને અનુભવ થયો છે કે અંતકાળે સાક્ષાત તેડવા માટે આવે છે. અંતકાળે તેડવા આવું જરૂર, બિરુદ મારું એ ન બદલે સર્વે જનન જણાવું સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. એ આજે આ સંપ્રદાયમાં આ સંસ્થામાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન આપણને આદેશ આપે છે, એટલે મૃત્યુથી કોઈએ ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. પણ મૃત્યુથી ન ડરવું હોય તો આવી સુફિયાની શિખામણો કામ નહીં લાગે. મૃત્યુથી ન ડરવું હોય તો સાચા હૃદયથી ભગવાનનો અને સત્પુરુષનો દ્રઢ આશરો કરવો જોઈએ. અને એ આશરો થાય છે એ માણસને મોત ક્યારેય ગભરાવી શકતું નથી. અમારા ભૂપેન્દ્રભાઈ પૂજ્ય નિખિલે સ્વામીના ભાઈ, એનો અંતકાળ હતો અને હમણાં અપૂર્વ સ્વામી તો ત્યાં ઘણું લંડન જઈને આવ્યા છે, એમણે કદાચ વધારે પ્રસંગો સાંભળ્યા હશે. પણ એ ભૂપેન્દ્રભાઈને મળવા માટે પેલા અશોક આશિયર અને અમારા ભાવિનભાઈ પટેલને બધા મળવા ગયા હતા અને ડેથ બેડ ઉપર હતા, પણ ભૂપેન્દ્રભાઈ એટલા બધા આનંદમાં હતા. પેલા ડોક્ટરને ભૂપેન્દ્રભાઈ એમ કે એલા ભલા માણસ, તું મને ઇન્જેક્શન મારવાનું બંધ કર ને, મારા ગુરુને મને અક્ષરધામમાં વહેલો લઈ જવો છે, તું મને અહીં લંબાવી લંબાવીને ખેંચે છે. પેલા ડોક્ટર કોઈ આવું આશ્ચર્ય, એને આશ્ચર્ય છે કે આવો કોઈ પેશન્ટ જ ને મળવા નથી. અને છેલ્લે કીર્તન ગાતા હોય,
ભાગ્ય જાગ્યા આજ જાણવા કોટી થયા કલ્યાણ એક કલ્યાણ નું ક્યારે કીર્તન ગાય દેશભેર ઉપર છેલ્લા શ્વાસે પણ આનંદ કિલોલ કરતા હતા ભગવાનજી માંડવ્યાને કેટલાકે જોયા છે છેલ્લા શ્વાસ સુધી આનંદ કરતા હતા કારણ એમણે મૃત્યુને જીતી લીધું એમને ખબર હતી કે મને જે ગુરુ મળ્યા છે એ ગુરુ સામાન્ય થી યાદ રાખજો પ્રમુખ સ્વામી મહારાજ ની વ્યાખ્યા શી ભગવા કપડા મસ્તક પર મુંડન બીએપીએ સ્વામી અને સંસ્થાના પ્રમુખ પ્રમુખ સ્વામી મહારાજ ની વ્યાખ્યા શી ચાણસુદ ગામમાં જન્મ્યા 7/12/1921 પ્રમુખ સ્વામી મહારાજ ની વ્યાખ્યા શી અક્ષરધામ બાંધ્યું મોટા મોટા મંદિરો બાંધ્યા દુષ્કાળ રાહત કાર્યો કર્યા અને પેલા ભૂકંપ રાહત કાર્યો કર્યા અનેક પ્રકારના લોક સેવાના કાર્યો કર્યા શિક્ષણ ને આરોગ્ય ક્ષેત્રના કાર્યો કર્યા આ એમની વ્યાખ્યા આ એમનો પરિચય પ્રમુખ સ્વામી મહારાજ નો પરિચય શું કામ ક્રોધ લોભાદિક થી પર છે તે પ્રમુખ સ્વામી મહારાજ નો પરિચય શું પંચવર્તમાન પાળે છે તે પ્રમુખ સ્વામી મહારાજ નો પરિચય શું પ્રમુખ સ્વામી મહારાજ ના તમામ પરિચય સાચા છે હમણાં બોલાયા તે પણ એનો સૌથી મોટો પરિચય હોય તો તે છે કે અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી જીવો આ જન્મ અને મરણના ચક્રમાં ઘૂમ્યા જ કરે છે ઘૂમ્યા કરે છે એમાંથી બહાર કાઢી શકે એવા આ સત્પુરુષ આ પ્રમુખ સ્વામી મહારાજ અને કોઈ એકાદ બે જણાના અનુભવોના આધારે આ સ્ટેટમેન્ટ નથી અપાતું હજારો અનુભવો અમારે શાહીબાગ મંદિરમાં કબાટો ભર્યા છે ફાઇલોની ફાઇલો ભરાઈ છે કોઈક વખત જોવું હોય તો જોજો કે કબાટોમાં ડોક્યુમેન્ટેશન છે કેવા કેવા લોકોએ પોતાના દિવ્ય અનુભવો લખ્યા છે એટલે આવા ગુરુ જ્યારે આપણને પ્રાપ્ત થયા છે ત્યારે હવે આપણા હૃદયમાં આનંદ અખંડ રહેવો જોઈએ કારણ કે દુનિયામાં 6 બધની વસ્તીમાં કોઈ પૈસા આપનાર મળે કોઈ દીકરા આપનાર મળે કોઈ નાની મોટી બીજી બાબતો આપનાર મળે પણ આ બાબતમાં આપણને ક્યાંય કોઈ મળે કે કેમ એમાં આપણને કોઈ દિવસ શંકા રહે તેમ નથી આ બાબતમાં કોઈ મળે તેમ નથી એમાં આ એક જ મળે તેમ છે આવા મળ્યા છે ગુરુ અરૌકિક દિવ્ય સર્વોપરી એટલે આ અહીંયા પણ સુખિયા આ લોકમાં પણ સુખિયા રાખી શકે અમે એક વખતે ગરીબ ભક્તને મળ્યા હતા અબોજોપતિ માણસ અને એમનું જરા ઘર ને બધું અમે જોયું અને મને બહુ સંકોચ થતો હતો કારણ કે અમે ત્યાં એક જગ્યાએ સેવા કરતા હતા અમેરિકામાં અને સેવા કરવામાં એમને જરા ચૂક કરેલી અને ચૂક બદલ મેં એમને ઠપકો આપ્યો હતો કે આ તમે કર્યું છે એને કારણે સંસ્થાને નુકસાન જશે પણ મને ખબર નહોતી લેંગા જવામાં હરિભક્ત હતા અને અમે લોસ એન્જલસ ઉતર્યા અને અમને એના ઘરે લેવા માટે હરિભક્ત આવ્યા હતા લાંબી લિમોઝિન ગાડી હતી લિમોઝિન ગાડીને બેસાડીને લઈ જતા ત્યારે મને સંકોચ થયો પેલા તેમ છું કે આ ડ્રાઈવર લાગે છે મોઢા ઉપરથી એવું કર્યું હતું એના ઘરે ગયા અને બધું ઓટોમેશન વાળા ઘર ને બારણા કુલે અંદર લઈ જાય ને કેટલા બધા ઓરડાઓનો જબરજસ્ત મોટો વિરાટ મહેલ જેવો બંગલો અને પછી મને બહુ સંકોચ થવા માંડ્યો મેં એમને કહ્યું તે દિવસે મેં ખાલી સંસ્થાના હિતને ખાતર તમને એમ કહ્યું હતું કે અમે આ કર્યું તો યોગ્ય નથી મને માફ કરજો કે તમને દુઃખ લાગ્યું હોય તો કે ના 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 સંતો કેવા તમારે તમને કેવું જ જોઈએ ને અને જરાય દુઃખ લાગ્યું નથી ના પણ આ તમે જરા મોટા માણસ મને ખબર નહીં તમે આટલા મોટા ધનાઢ્ય છો એને કહ્યું સ્વામી મારા પ્રારબ્ધમાં કાંઈ ઠેકાણા નહોતા હું શાહીબાગ મંદિરમાં ચટી પહેરીને આવતો ત્યારે કેટલા કાણા હતા ગણાય નહીં એટલા કાણા હતા બધો ફાકલી બારીવાળી ચટી પહેરીને આવતો હતો આમનો ધબો પડ્યો એટલે આ જગ્યાએ પહોંચ્યો છું એટલા રંગ હોય તે રાજા કરે એનું નામ છે આ પ્રથમનું 98 વચનામૃત મારું સિદ્ધ થયેલું વચનામૃત છે એમના આશીર્વાદથી આ છે ભાઈ એટલે એમના આશીર્વાદથી આ લોકમાં સુખિયા થવાનો પણ અને આ ધન તો મળે કે ન મળે પણ ચિત્તની શાંતિ અદ્ભુત એનો કેટલા ઉપર અભિષેક થયેલો છે તો આ લોકમાં પણ શાંતિ અને આ લોક પછી પણ શાંતિ આ જીવનમાં પણ નિશ્ચિંતતા અને આ જીવન પછી પણ નિશ્ચિંતતા પ્રાપ્ત થાય એવા વિરલ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે આ પ્રાપ્તિનો મહિમા કોઈની સાથે તુલના ન કરી શકાય તેવો મહિમા છે કોઈ વેવાય મળ્યા હોય સારા કોઈ શિક્ષક સારા મળ્યા હોય કોઈ ડ્રાઈવર સારા મળ્યા હોય એનું ગૌરવ કરતા હોય છે સારી બાબત છે પણ દુનિયાના તમામ ગૌરવો ભેગા કરો પેલા રઘુનાથ માશીલકર જેની નીચે 30,000 વિજ્ઞાનીઓ કામ કરતા હતા એક સમયે એ રઘુનાથ માશીલકરને દુનિયાના તમામ મોટા મોટા એવોર્ડ પ્રાપ્ત થયા છે દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આવ્યા બાપાના ચરણોમાં બેઠા હતા ત્યારે બાપાને સંતોએ મહિમા કહ્યો બાપા જુઓ કેટલો મોટો માણસ કેટલા મોટા એવોર્ડ મળ્યા એમણે બાપાના ચરણ પકડીને ત્યારે એક વાત કરી કે સ્વામી
મને દુનિયાના નોબેલ પ્રાઇઝ જેવા મોટા મોટા ગમે એટલા માન અકરામ મળે, પણ હું એમ માનું છું આ તમારા ચરણનો મને સ્પર્શ થયો છે ને આગળ બધા જ એવું ફિક્કા છે. મારી તમામ સિદ્ધિઓ ફિક્કી છે. તમે જે મળ્યા બધું પૂરું છે. આની આગળ તો એવા પુરુષ આ લોકમાં આપણને પ્રાપ્ત થયા છે. એટલે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, તપરી તીરથમાં હું કાંઈ નવ જાણું, સેજે સેજે રે હું તો સુખડા રે માણું, સેજે સેજે રે હું તો સુખડા રે માણું. તો આ સુખડા અખંડ માણી શકીએ એવી બુદ્ધિ સદબુદ્ધિ ભક્તિ આપણને પ્રાપ્ત થાય પ્રમુખ સ્વયં એના ચરણમાં પ્રાપ્ત. પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીનો આપણે ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ. કહેવાયું છે કે નથી અહીં થવાની રસિક શણગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી થવાની ગરીબી કે અમીરીના ઠાઠની વાતો, અહીં થવાની છે સબળ સંસ્કારોની વાતો, અહીં થવાની છે આત્યંતિક કલ્યાણની વાતો. ખરેખર આ રવિસભાના માધ્યમ દ્વારા અને આવા સંતોના માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થયેલ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સાચા સિદ્ધાંત તેમજ આવા વિરલ ગુણાતીત સત્પુરુષોની આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો અહોનિશ આપણને મહિમા રહે એવી સુંદર વાતો આપણને આજે માણવા મળી છે. આજે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે કે પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી જેવા સદગુરુવર્ય સંત આપણી સભામાં ઉપસ્થિત છે. આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના હાથે દીક્ષિત અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના પણ કૃપાપાત્ર એવા વડીલ સદગુરુવર્ય સંત પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી આજે આપણી સભામાં ઉપસ્થિત છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. સૌ પ્રથમ આપણા સત્સંગ શિક્ષણ પરીક્ષામાં રાજકોટ લેવલે જેમણે સંસ્થા લેવલનું ગૌરવ વધાર્યું છે તેવા શ્રી ભરતભાઈ સેલડિયાને વિનંતી કરીએ કે તેઓ શ્રી આગળ પધારશે અને પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને હાર પહેરાવી તેઓ શ્રીનું સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે. અને તેઓ શ્રીને પ્રાજ્ઞ એકમાં સંસ્થા લેવલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તો ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે તેઓ શ્રી મેડલ પણ સ્વીકારશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઉપાસનાના સિદ્ધાંતની દ્રઢતા તેમજ આપણી સંસ્થાની જે જ્ઞાનસભર માહિતી માટે આપણે પ્રતિ વર્ષ સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ આપી છે. સંસ્થા લેવલે પ્રારંભથી લઈને પ્રાજ્ઞ એક બે અને ત્રણ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની આ બધી પરીક્ષાઓ હોય છે તેમાં સુંદર સ્થાન પ્રાપ્ત કરવા બદલ આપણે આ ભરતભાઈ સલડિયાને પણ અભિનંદન આપીએ છીએ. સાથે સાથે આજે આપણી સભામાં પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી ખાસ અમદાવાદથી પધાર્યા છે અને લાભ આપ્યો તો પ્રાજ્ઞ એકમાં સંસ્થા લેવલે તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર એવા શ્રી ચમનલાલ સ્પોરિયાને 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 એવા શ્રી ચમનલાલ